जय स्वामीनारायण विद्यार्थी मित्रों, अपने सामाजिक विज्ञान पाठ नंबर 15 आर्थिक विकास विषय जानकारी है मेलोदन, जे अंतर्गत अपने आर्थिक विकास कोने कहवाय, आर्थिक वृद्धि अने आर्थिक विकास वच्चे नो तफावत, विकासशील अर्थतंत्र लक्षण, आर्थिक अने बिन आर्थिक प्रवृत्ति अने भारतीय अर्थकारणनुं माळखुं तथा उत्पादनना साधनों जमीन मूड़ी श्रम अने नियोजन के नियोजक विषे आपणे चर्चा छे करी गई। त्यारबाद उत्पादनना जे साधनोनी जे फाळवणी छे ए विषे पण आपणे वात छे करी दी। त्यार पछीनो जे पॉइंट छे, टॉपिक छे, ए उत्पादनना साधनोनी फाळवणीनी पद्धतिओ, એની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે મુખ્ય જે પદ્ધતિઓ છે એમાં બે મહત્વની જે પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે। એમાંની પહેલી છે બજાર પદ્ધતિ છે અને બીજી છે એ સમાજવાદી પદ્ધતિ છે। એની સામાન્ય જાણકારી આપું તો બજાર પદ્ધતિનો ઉપયોગ છે એ મોટાભાગે અમેરિકા જેવા વિકસિત દેશો છે એ બજાર પદ્ધતિનો ઉપયોગ કરે છે, અને સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ છે એ મોટાભાગે જે રશિયા છે, ચીન છે, આવા બધા જે દેશો છે એ સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ છે એ મોટાભાગે કરે છે। તો આપણે અહીંયા જાણકારી મેળવીએ કે ઉત્પાદનના સાધનોની પદ્ધતિ, ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ છે કરતો હોય છે। તો ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા કરીને દરેક દેશ છે વધુમાં વધુ ઝડપથી પોતાનો આર્થિક વિકાસ છે કઈ રીતે સાધી શકાય એ માટે દરેક દેશ છે પ્રયત્નશીલ હોય છે, અને પોતાના દેશને જે અનુકૂળ આવે એ પ્રકારની આ બંને પદ્ધતિઓમાંથી એકનો એ સ્વીકાર છે કરે છે। ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે, એક છે બજાર પદ્ધતિ છે અને બીજી છે સામાજિક સમાજવાદી પદ્ધતિ છે। આ બંને પદ્ધતિઓ છે એકબીજાથી તદ્દન વિરોધી છે। બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ એ બે ઉત્પાદનના સાધનોની ફાળવણીઓની પદ્ધતિ છે, અને બંને પદ્ધતિ છે એકબીજાથી તદ્દન વિરોધ પ્રકારની પદ્ધતિઓ છે। આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ છે વિકાસ પામી છે। દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ છે એને સ્વીકારે છે। દરેક દેશ પોતાનો આર્થિક વિકાસ સાધવા માટે પોતાના દેશને જે અનુકૂળ પદ્ધતિ હોય એ પદ્ધતિનો ઉપયોગ છે કરે છે, અથવા તો એ પદ્ધતિ છે એને સ્વીકારે છે। ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી છે આ મુજબ છે। એમાંની પહેલી છે અ બજાર પદ્ધતિ। અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો, અને પહેલાં કીધું એમ કે બજાર પદ્ધતિનો ઉપયોગ છે એ મોટાભાગે અમેરિકા અને જાપાન જેવા જે વિકસિત દેશો છે એણે સૌ પ્રથમ વખત આ પદ્ધતિનો ઉપયોગ છે એ કર્યો છે। બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે। તો અહીંયા આની નીચે અંડરલાઇન કરવી જોઈએ કે બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો બજાર પદ્ધતિને બીજા નામે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે, એટલે કે જે માંથી નફો વધારે તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે। એટલે કે આ પદ્ધતિમાં
ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ નક્કી કરવા માટે જે મહત્વનું પરિબળ છે એ શું છે? મૂડીવાદી પદ્ધતિની અંદર નફો છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. ઉત્પાદનની સાધનોની ફાળવણી કરવા માટે કેન્દ્ર સ્થાને આ પદ્ધતિમાં જો કોઈ પરિબળ હોય તો એ નફો છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડીરોકાણ છે એ કર્યું. આ બજાર પદ્ધતિ છે એ સીધી જ જે તે દેશના લોકો સાથે સંકળાયેલી છે. લોકોને જે ઉત્પાદન ઉદ્યોગમાં નફો વધારે દેખાય છે એવા ઉદ્યોગો પાછળ લોકો પોતાની મૂડી છે એ વધારે પ્રમાણની અંદર રોકે છે. એટલે કે શું કીધું કે લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું એટલે કે પોતે જે પોતાની બચત રોકે છે એમાંથી જે ઉદ્યોગ કે ધંધામાંથી વધારે આવક થાય છે, રિટર્ન મળે છે, એવા ધંધાની અંદર લોકો વધારે પ્રમાણની અંદર પોતાની મૂડી છે એ રોકે છે. એટલે કે ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. આ પદ્ધતિની અંદર બજાર તંત્ર છે એ સંપૂર્ણપણે મુક્ત હોય છે. એમાં સરકારી નિયંત્રણો કે અંકુશો છે એ ખૂબ જ ઓછા કેન્દ્રિત હોય છે. સરકારની ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા છે એ હોતી નથી. એટલે કે સરકારી નિયંત્રણો છે એ બિલકુલ ઓછા અથવા તો નહિવત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા છે એ બજાર પદ્ધતિની પદ્ધતિમાં હોતી નથી. એટલે બજાર તંત્ર છે કેવું છે? સંપૂર્ણપણે મુક્ત હોય છે. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. આવા બજાર પદ્ધતિની અંદર અથવા તો મૂડી પદ્ધતિ મૂડીવાદી પદ્ધતિની અંદર જે સ્પર્ધાનું તત્વ છે એ અનોખી કામગીરી છે એ બજાવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુ ને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો છે થાય છે. લોકોને સંતોષ થાય, લોકોની વધારેમાં વધારે જરૂરિયાત સંતોષાય એવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે આવા બજાર તંત્રની અંદર હરીફાઈનું પ્રમાણ છે એ ખૂબ જ વધુ હોય છે. અને એના કારણે બજારની અંદર વિવિધ પ્રકારના સંશોધનો થાય છે કે જેથી કરીને લોકોની જે માંગ છે, લોકોને જે વધારેમાં વધારે સંતોષ છે એ આપી શકાય, જેનો સીધો લાભ છે એ દેશને છે એ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા ઉત્પાદન છે એ મહત્તમ થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ છે એ ઝડપથી થાય છે. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ છે, અનોખી કામગીરી છે, બજાવે છે, તેના હિસાબે લોકોની જે માંગ છે, લોકોની જે જરૂરિયાત છે, એવી જરૂરિયાતવાળી વસ્તુનું ઉત્પાદન કરીને લોકોની જરૂરિયાત સંતોષવા માટે વિવિધ પ્રકારના સંશોધન કરવા માટે પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે અને તેમાંથી દેશનો આર્થિક વિકાસ છે એ ઝડપથી થાય છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. મૂડીવાદી પદ્ધતિની અંદર જો કોઈ પણ ઉદ્યોગ છે કે કોઈ કંપની છે એ જો હરીફાઈની અંદર ન ટકી શકે તો એનું ઝડપથી બહાર મળી થાય છે. એટલે કે હરીફાઈનું જે તત્વ છે એ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર તંત્ર પર નિયંત્રણ છે એ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જોયું કે આ બજાર પદ્ધતિ છે એને બીજા નામે મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
अमेरिका जापान जेवा विकसित राज्योए पोतानो आर्थिक विकास साधवा माटे आवी बजार पद्धतिनो उपयोग छे कर्यो छे। एमां उत्पादनना साधनोनी फाळवणी करवा माटे जो कोई महत्वनुं परिबळ होय तो ए नफो छे। एमां नफो छे ए केन्द्र स्थाने छे। जे धंधामां वधारे प्रमाणनी अंदर नफाकारकता जणाय એવા ધંધાની અંદર લોકો પોતાની મૂડી છે રોકે છે અને આ બજાર પદ્ધતિ છે એ સરકારના નિયંત્રણોથી ખૂબ જ મુક્ત હોય છે। આ બજાર પદ્ધતિની અંદર હરીફાઈનું તત્વ છે વધારે જોવા મળે છે। એટલા માટે લોકોની માંગ કે જરૂરિયાત સંતોષવા માટે વધારે પ્રમાણની અંદર સંશોધનો છે થતા હોય છે, જેના કારણે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપથી થતો હોય છે। આ પદ્ધતિની અંદર જે આ હરીફાઈનું તત્વ છે અદ્રશ્ય હાથ તરીકે આ સમગ્ર બજાર પદ્ધતિ ઉપર નિયંત્રણ છે રાખે છે અને આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ન હોવાથી આવી પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। બજાર પદ્ધતિના જે લક્ષણો છે એમાં પહેલું, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે। આની અંદર જે ઉત્પાદનના સાધનોની જે માલિકી છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક છે, એની માલિકી છે કેવી હોય છે? વ્યક્તિગત હોય છે અથવા તો ખાનગી એટલે કે પ્રાઇવેટ હોય છે। બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે। બજાર પદ્ધતિની જે આ પદ્ધતિ છે એમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રની અંદર નફો હોય છે કે જેની નફાકારકતા વધારે એની પાછળ ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ વધારે છે। ત્યાર પછી ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે, કારણ કે હરીફાઈનું તત્વ હોવાથી રોજ બરોજ નવા નવા સંશોધનને કારણે નવી નવી વસ્તુઓ છે એ બજારની અંદર આવતી હોવાના કારણે ગ્રાહકને પસંદગી કરવાની જે તક છે એ વિશાળ પ્રમાણની અંદર પ્રાપ્ત થાય છે। સરકારનો હસ્તક્ષેપ છે આ બજારમાં હોતો નથી। આ જે પદ્ધતિ છે એની અંદર એ મુક્ત અર્થતંત્ર ધરાવતી હોવાથી સરકારનો હસ્તક્ષેપ હોતો નથી। ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે। આર્થિક નિયંત્રણો નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે। આર્થિક નિર્ણયો છે એ ભાવતંત્રને આધારે લેવાય છે, એટલે કે જે માંગ અને પુરવઠાની જે વિભાવનાઓ છે એને આધારે આર્થિક નિર્ણયો છે એ આ પદ્ધતિની અંદર લેવાતા હોય છે। ત્યાર પછીની જે વાત છે બજાર પદ્ધતિના લાભો, આ આપણે લક્ષણો જોયા, ત્યાર પછીનો જે પોઈન્ટ છે બજાર પદ્ધતિના લાભો, આવી બજાર પદ્ધતિ અપનાવવાથી કેવા પ્રકારના લાભો પ્રાપ્ત થાય છે અથવા તો શું બેનિફિટ થાય છે અથવા આવી પદ્ધતિ અપનાવવાથી શું ફાયદો થાય છે? એ પહેલું, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય છે એ જળવાય છે। નીચે કીધું કે ઉત્પાદનના સાધનોની માલિકી છે વ્યક્તિગત અથવા તો ખાનગી હોય છે, એટલે કે આ બજાર પદ્ધતિની અંદર વ્યક્તિનું જે સ્વાતંત્ર્ય છે એ જળવાય છે। ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે ઉત્પાદનના સાધનોની ફાળવણી પાછળનું મહત્વનું પરિબળ છે નફો છે, એટલે કે જે ધંધામાંથી વધારે નફો પ્રાપ્ત થાય છે તેને ઉત્પાદનના સાધનોની મહત્તમ ફાળવણી થાય છે। એટલા માટે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે આવી પદ્ધતિની અંદરથી। મહત્તમ ઉત્પાદન શું કામ? કે લોકોની માંગ જરૂરિયાત સંતોષવા માટે રોજ બરોજ નવા નવા સંશોધન થતા હોવાને કારણે મહત્તમ ઉત્પાદન છે એ હાંસલ કરી શકાય છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી શકાય છે।
ત્યાર પછી અર્થતંત્રમાં સતત નવા નવા સંશોધનો થતા રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે અને છેલ્લું સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા છે એ શ્રેષ્ઠ બને છે આગળ કીધું કે આમાં હરીફાઈનું જે તત્વ છે એ અદ્રશ્ય આત્મનું કામ કરીને આવી બજાર પદ્ધતિ ઉપર એક અદ્રશ્ય નિયંત્રણ છે રાખે છે એટલા માટે સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા છે એ શ્રેષ્ઠ દેવા માટે ઉત્પાદકનો પ્રયત્ન છે એ રહેતો હોય છે એટલે કે સ્પર્ધાને કારણે વસ્તુની જે ગુણવત્તા છે એ શ્રેષ્ઠ બને છે ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ બજાર પદ્ધતિની મર્યાદાઓ અથવા તો એની ખામીઓ બજાર પદ્ધતિમાં અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી બજાર પદ્ધતિ છે એની અંદર ઘણા બધા લાભ હોવા છતાં આ જે પ્રકારની પદ્ધતિ છે કેવી છે સંપૂર્ણ નથી એમાં કેટલી ખામીઓ કે તેની મર્યાદાઓ છે જે નીચે મુજબ છે એમાં પહેલું નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન છે એ વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન છે ઘટે છે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન પ્રવૃત્તિ થતી હોવાને કારણે પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન છે એ ઓછું થાય છે જેની સાપેક્ષે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન છે એ ખૂબ જ વધારે પ્રમાણની અંદર થાય છે અત્યારે તમે જુઓ તો મોબાઈલ જે આપણું મોબાઈલ છે મોજ શોખની વસ્તુ છે અને મોબાઈલનું ઉત્પાદન છે લોકો વધારેમાં વધારે પ્રમાણની અંદર અત્યારે મોબાઈલ જે ખરીદતા થયા છે એટલા માટે જે પ્રાથમિક જરૂરિયાત છે એનું ઉત્પાદન છે એ ઘટી જાય છે અને મોજ શોખની જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન છે એ વધતું જાય છે બીજું છે રાજ્યની કોઈ નીતિ વિશે ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ છે થાય છે આ ઉદ્યોગો છે એને ચલાવવા માટે કુદરતી સંસાધનોની જરૂર પડે છે ખનિજોની જરૂર પડે છે અને આવી પદ્ધતિની અંદર સરકારની કોઈ સીધી ભૂમિકા ન હોવાને કારણે અથવા તો સરકારનું નિયંત્રણ કે અંકુશ ન હોવાને કારણે કુદરતી સંપત્તિનો દુરુપયોગ થાય છે દાખલા તરીકે નદીઓ છે એની અંદર મોટા મોટા ઉદ્યોગો છે એ પોતાનું દૂષિત પાણી છે છોડે છે આડેધડ ખનિજોનો ઉપયોગ કરીને એ જે ખનિજોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એવી જે સંકલ્પના છે એને જાળવી શકાતી નથી ધુમાડાઓને કારણે પર્યાવરણ છે એ ખરાબ થાય છે એટલા માટે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે ગ્રાહક છે એ આવી મુક્ત બજાર પદ્ધતિ વિશે ખૂબ જ ઓછું જાણતો હોવાને કારણે ગ્રાહકોનું શોષણ છે એ આ પદ્ધતિની અંદર ખૂબ જ વધારે પ્રમાણની અંદર થતું જોવા મળે છે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે અહીંયા કીધું કે જેની ઉત્પાદકતા વધારે અથવા તો જેની નફાકારકતા વધારે એની પાછળ ઉત્પાદનના સાધનોની ફાળવણી વધારે જે વ્યક્તિ છે એ મેક્સિમમ નફો કરે છે એ સતત ધનવાન બનતો જશે અને જે લોકો સતત નુકસાન કરે છે વધારે ગરીબ થતા જશે એટલે કે સંપત્તિનું જે કેન્દ્રીકરણ છે એ એક જ ઠેકાણે જોવા મળતું હોવાથી આર્થિક અથવા તો આવકની અસમાનતા છે એ વધતી જાય છે ઇજારાશાહી આર્થિક અસ્થિરતા મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે ઇજારાશાહી એટલે કે કોઈ પણ એક જ વસ્તુનું બજારની અંદર મહત્વ અથવા તો એવી એક વસ્તુની હરીફ વસ્તુઓ બનાવવાનો અભાવ એને ઇજારાશાહી કહે છે આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ થવાનો આ પદ્ધતિની અંદર ખૂબ જ વધારે પ્રમાણની અંદર ભય રહે છે તો આ વાત કરી આપણે બજાર પદ્ધતિની અંદર ત્યાર પછીની જે બીજી પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ છે બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ છે થયો રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ છે હાંસલ કર્યો સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે સમાજવાદી આર્થિક પદ્ધતિ
પદ્ધતિમાં બધા જ આર્થિક નિયંત્રણો રાજતંત્ર દ્વારા લેવામાં આવે છે. જો બજાર પદ્ધતિ અંદર સરકારની જે ભૂમિકા છે એ નહીવત હતી અથવા તો નથી, જ્યારે સમાજવાદી જે આર્થિક પદ્ધતિ છે એમાં તમામ પ્રકારના નિર્ણયો છે કોની પાસે હોય છે, રાજતંત્ર પાસે હોય છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે, એટલે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન આ દરેક ઉત્પાદનના જે સાધનો છે એની માલિકી છે કોની હોય છે, સરકારની હોય છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી છે વ્યક્તિ ઉત્પાદનના સાધનોની માલિકી છે કા વ્યક્તિગત હતી અથવા તો ખાનગી હતી. ત્યાર પછી જે માલિકી રાજ્યની હોય છે, આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા છે એની વહેંચણી છે કરવામાં આવે છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર જે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં કેન્દ્ર સ્થાને નફો હતો, જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે નફો છે કેન્દ્ર સ્થાને હોતો નથી, પણ કેવી જરૂરિયાત છે એને આધારે રાજ્યતંત્ર છે એ ઉત્પાદનના સાધનોની વહેંચણી છે કરતું હોય છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. ઓલા બજાર પદ્ધતિની અંદર છે એ ભાવો છે એ ભાવતંત્રને આધારે નક્કી થાય છે, જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર ભાવ છે એ રાજ્ય દ્વારા છે નક્કી થતા હોય છે. રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની રહે છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવતું હોય છે. તો આગળનો જે અભ્યાસ છે આપણે બીજા એટલે કે આની પછીના પીરિયડની અંદર કરશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.